गीर सोमनाथ जिला कोड़ीना तालुकाना रोणाज गामना खेडूते महा मेहनते खेती में धरखम कमाणी करी छे अने घरे बैठा आजे लाखों की कमाणी पण करी रह्या छे। खेडूत जोईए आ खास अहेवाल में। खेती खोटनो धंधो छे एवी आजे एक धारणा उभी थती जाय छे, पण जो व्यावसायिक धोरणे अने सूझबूझ साथे खेती करवामां आवे तो पुष्कळ उत्पादननी साथे मोटी कमाणी पण करी शकाय छे। आ માટે ખેડૂતોએ થોડી ધીરજ, સાહસ અને હિંમત પણ દાખવવી પડે। જી હા, આ સાથે ખેડૂતોમાં વૈજ્ઞાનિક અભિગમની સાથે પ્રયોગશીલતા હોવી પણ અનિવાર્ય છે એમ માનવું છે। ગીર સોમનાથ જિલ્લાના શ્રેષ્ઠ ખેડૂતનું સન્માન પ્રાપ્ત કરનાર વિજયભાઈ રાવલિયાનું છેલ્લા 5-6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા વિજયભાઈએ માત્ર 10 વીંઘા જમીનમાં શેરડીનું વાવેતર કર્યું અને મબલક કમાણી પણ કરી રહ્યા છે। તેઓએ શેરડીમાંથી ગોળ બનાવી વેચાણ કર્યું અને 7 લાખનો ચોખ્ખો નફો પણ મેળવ્યો। આમ ખેત ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરવામાં આવે તો ખેડૂતની આવકમાં વધારો થઈ શકે છે એ વિજયભાઈએ સિદ્ધ કરી બતાવ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના બેસ્ટ ફાર્મર એવોર્ડ વિજેતા વિજયભાઈ રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં ગુજરાત સરકારે બજેટમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક બોર્ડની રચના કરવાની જાહેરાત કરી। આ માટે 100 કરોડની માતબર રકમ ફાળવી છે, એટલે ચોક્કસથી કહી શકાય કે પ્રાકૃતિક ખેતી વ્યાપ ખૂબ મોટા પ્રમાણમાં વધવાનો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બેંક ટુ બેઝિકનો મંત્ર આપ્યો છે, તેને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગળ વધારવા માટે વિશેષ ભાર પણ મૂક્યો છે। ઉપરાંત રાજ્ય સરકારે પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગાયના નિર્ભાવ ખર્ચ તેમજ અન્ય સામગ્રી માટે રાજ્ય સરકારે યોજનાઓ પણ અમલમાં મૂકી છે, જે ખૂબ જ આવશ્યક અને આવકારદાયક છે। વિજયભાઈ પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકને પ્રાકૃતિક ખેતીનો અભિન્ન હિસ્સો પણ ગણાવે છે। વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે ભૂગર્ભ સ્તરને પણ અસર પહોંચે છે। સમયની સાથે ફળદ્રુપતા ઘટતી હોય ત્યારે પ્રાકૃતિક ખેતીથી પદ્ધતિની જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે અને જમીન એકદમ પોચી રહેવાની સાથે અળસિયામાં પ્રમાણમાં પણ વધારો થાય। આમ પણ પાકની વૃદ્ધિ તંદુરસ્તી માટે પાણી નહીં પણ ભેજની જરૂરિયાત રહેતી હોય। વિજયભાઈએ પ્રાકૃતિક ખેતી માટે 5 જેટલી ગાયો રાખી છે। આ સાથે તેઓ જમીનમાં દેશી ખાતરના ઉપયોગને હિતાવક ગણાવે છે। રાસાયણિક ખાતરની ઉત્પત્તિની રોચક વાત કરતા વિજયભાઈએ જણાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ બાદ વધેલા દારૂગોળાને વૃક્ષો પાસે ફેંકી દેવામાં આવતા આ વૃક્ષોમાં વૃદ્ધિ જોવા મળી, જેથી એવો નિષ્કર્ષ નીકળ્યો કે આ પદાર્થોનો ખેતીમાં ઉપયોગ થઈ શકે અને આશે ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ શરૂ થયો। વિજયભાઈએ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના પ્રવાસ કર્યા અને સુભાષ પાલેકર સાહેબ અને અનેક શિબિરોમાં લાભ પણ લીધો। પ્રાકૃતિક ખેતીનો ખૂબ જ ઊંડો અભ્યાસ તેમણે કર્યો અને ઘણા કાર્યક્રમોમાં ખેડૂતોને માર્ગદર્શન આપવા પણ તેઓ પહોંચી જાય છે। કદાચ એ ખોટું નહીં કહેવાય કે એક વૈજ્ઞાનિક જેટલી પ્રાકૃતિક ખેતી વિશે સમજ ધરાવે છે। પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને લોકો સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળે તે દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે। વિજયભાઈ રાવલિયા રાજસ્થાન ઓર્ગેનિક સર્ટિફિકેશન એજન્સીના માન્યતા પ્રાપ્ત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત છે। ઉપરાંત તેમના ઉત્પાદન FSSAI દ્વારા પ્રમાણિત છે। વિજયભાઈ માને છે કે આ પ્રગતિમાં સુભાષ પાલેકર સાહેબ ઉપરાંત KVKના કૃષિ વૈજ્ઞાનિક અને આત્મ ટીમનું ખૂબ મહત્વનું યોગદાન રહ્યું છે। હું છેલ્લા 5 વર્ષથી આ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરું અને પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનમાં છે અત્યારે શેરડીનું વાવેતર છે, તો શેરડીમાં મિશ્ર પાકમાં અમે ડુંગળી, મકાઈ અને ગાજરનું વાવેતર કરીએ અને પ્રાકૃતિક ખેતી કરી અને અમારી જમીનને સુધારો કરે અને જમીન ફળદ્રુપ અને હાવ રૂ જેવી પોષી બની ગઈ છે। પછી પ્રાકૃતિક ખેતીને આગળ વધારવા માટે અત્યારે આપણે KVK કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબુજા છે, પછી આત્માનો સ્ટાફ છે અને સુભાષ પાલેકરની આખી જે ટ્રેનિંગ અમે 2-3 શિબિર કરેલી છે। શિબિર કર્યા પછી અમે પણ કોડીનાર તાલુકામાં થોડીક જવાબદારી નિભાવીએ છીએ, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પ્રયત્ન કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ D9 ન્યૂઝ.